નસવાડી મોડેલ સ્કૂલના આચાર્યની તેના જ કુટુંબી ભાઈ દ્વારા ચપ્પુના ઘા ઝીકી કરી હત્યા. હત્યારો ફરાર. હત્યારો કોલંબા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આગામી તારીખ 9મીએ તેના યોજાયા હતા લગ્ન. મરનારની પત્ની અને પુત્રી પણ ઘાયલ. હુમલાખોર ફરાર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડેલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ ઇજગરા સાથી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય તેમની પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો, જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઈ છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. નસવાડીની લિંડા મોડેલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયા અને કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયા રામદેવનગરમાં સામસામે જ રહેતા હતા. શિક્ષક ભરત પીઠિયા આજે સવારે મેરામણના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને સરાવડે મેરામણ અને તેની પત્ની પર તૂટી પડ્યો હતો અને ઘરા અને સાથી અને માથાના ભાગે સરાના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત મેરામણની પત્ની અને દીકરી પર હુમલો કરતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ શિક્ષક ભરત ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. માતા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને માતા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન થવાના હતા. સારાના આચાર્ય અને હત્યા કરી ફરાર આરોપી વચ્ચે કૌટુંબિક સંબંધો હતા. તેઓ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામના વતની હતા. આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન પણ થવાના હતા, જોકે હત્યાનું કારણ હજી અકબંધ જ છે. મરનારની પત્નીના કહેવા અનુસાર શિક્ષક સરો લઈને આવ્યો અને મારા પતિ પર હુમલો કરી દીધો. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે હું ઘરમાં કામ કરતી હતી ત્યારે શિક્ષક ભરત છરો લઈને આવ્યો હતો અને મારા પતિ પર હુમલો કરી દીધો હતો, જેમાં મારા પતિનું મૃત્યુ થયું હતું અને મારી પુત્રી પણ ઇજાગ્રસ્ત થઈ હતી. નસવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હજુ સુધી મોતનું કારણ જાણવા મળ્યું નથી. હત્યારો ઝડપાય અથવા મરનારની પત્નીનું નિવેદન નોંધણી થાય ત્યારે જ સમગ્ર ઘટના બહાર આવશે. અલ્લા રખા પઠાણ, ZSTV, નસવાડી. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર
7990007993.